वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृंदावन विहारं तम श्रीकृष्णं हृदि चिन्तये। बोलो स्वामी नारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। परम कृपालु परमात्मा भगवान श्री स्वामी नारायण, परम पूज्य प्रगट ब्रह्म स्वरूप सद्गुरु जोगी स्वामी महाराज, परम पूज्य सद्गुरु देव प्रसाद दास जी स्वामी, तेमज आदिक ब्रह्मनिष्ठ सर्वे संतो अने वाहला हरिभक्तजनों, वाहला भक्तों, आजनो दिवस मारा माटे कंक अत्यधिक आनंद नो अनुभव करी रह्यो छे। जोगी स्वामी नी आ पवित्र भूमि अने जोगी स्वामी नो आ एक दिव्य प्रसंग, एमां आजे पहली ज वखत जोगी परिवार नो एक नानो साधु हाहा गड़थल करवा माटे, जोगी स्वामीना गुणानुवाद गावा माटे उभो थयो छुं, त्यारे वाहला भक्तो एक दिवस शिवजी अने पार्वती बन्ने विचरण करता करता एक घोर जंगल मां निकळ्या। शिवजीए आकाश मार्गे थी नीचे गमन कर्युं, प्लेन लैंडिंग कर्युं अने एक मोटो बधो पत्थर हतो एने मैंडा दंडवट करवा मां, पांच छ दंडवट मैंडा करवा, अने पार्वती आ जोई रिया के भोळानाथ तो हाव भोळा ज छे, ज्यां पड़ी जाय त्यां पड़ी ज जाय, झुकावी दिए। एने एटली नथी खबर पड़ती कि आ पत्थर छे। पूछ्यू के भोळानाथ, आवुं तमे गांड पण केम आदरो छो क्यारेक क्यारेक, क्यारेक खबर नथी पड़ती। त्यारे भोळानाथे कीधुं के पगली थामा आ पत्थर उपर नारदजी बैठा था, थोड़ीक वार माटे विष्णुना दर्शन करवा माटे जता था, एमां नारदजी पांच दस मिनिट आनी अंदर थोईभा था, बैठा था, विराम कर्यो तो, एटले हूँ पगे लागू छू। वाला भक्तो, ज्यां जोगी स्वामी आठ आठ वर्ष सुधी जेने धूणी धखावी पोथी बांधी नथी, ए जोगी स्वामी नो आ स्थान संत नदी ने वादळू ज्यांथी पसार थाय तेने धन्य बनावी दिए। मैं मारी नजरे सांभळेलो एक इतिहास तमने कहूँ। हूँ साधु थवा माटे जतो तो अने पेट्रोल पंप उपर अमारी गाड़ी रोकवामां आवी, पेट्रोल पुरायुं, त्यां बे बसो आवी यात्रिकोनी कुंडळथी आवता था, એ આ બાજુ જૂનાગઢ બાજુ દર્શન કરવા માટે હરિભક્તો। એટલે પેલા બે ત્રણ હરિભક્તો ઉતર્યા અને બધાને પગે લાગ્યા, એટલે પછી જે મેન આગેવાન કાર્યકર હરિભગત હતા ને એમને પૂછ્યું કે ક્યાંથી આવો છો સ્વામી, એટલે પછી ગુરુએ કીધું કે વીરપુરથી આવીએ છીએ અને જોગી સ્વામીના સાધુ છીએ। ત્યારે બીજી વખત પગે લાગ્યો હરિભગત અને બીજા હરિભક્તો અંદર બેઠા હતા ને એમને કીધું કે આ જોગી સ્વામીના સાધુ છે। બીજી વખત બધા હરિભક્તો પગે લાગ્યા। ત્યારે વાહલા ભક્તો એક વાત હું ચોક્કસ કહું, હું છારોડી ગુરુકુળમાં ભણતો હતો એમાં અમને છાત્રાલય જોવા માટે લઈ ગયા, એટલે કબાટ મેં ખોલ્યો એક વિદ્યાર્થીનો, એમાં એવું લખ્યું હતું રેપરની અંદર કે મને બ્રાહ્મણ હોવાનો ગર્વ છે, મને બ્રાહ્મણ હોવાનો ગર્વ છે। ત્યારે મેં વાંચ્યું ને ત્યારે મારા મનની અંદર પણ એમ થયું કે મને જોગી સ્વામી પરિવારનો હોવાનો મને ગર્વ છે। ભાગવતની અંદર લખ્યું કે દુર્લભમ ત્રયમેવ તદ દેવાનુગ્રહ કારણમ મનુષ્યત્વમ
મુમુક્ષત્વ અને મહાપુરુષ સંશ્રયા. મનુષ્યત્વ એ આપણે સંતોના પ્રવચનની અંદર કાયમીને માટે સાંભળીએ છીએ. મનુષ્યત્વ વિશે મુમુક્ષત્વ, મુમુક્ષત્વ હોય તો જ આ સભા એટન થઈ શકે આવા વરસાદની અંદર, બાકી ન થઈ શકે. આ બે વિષયને આપણે સાઈડ ઉપર મૂકી દઈએ. મહાપુરુષ સંશ્રયા, આજ મને તમને એવા મહાપુરુષનો યોગ થયો, એવી જોગનો, જોગની સાથે જોડાણ થયું, એ બહુ અતિ આનંદની વાત છે. પણ તુલસીદાસજી ને આપણે પરોક્ષના સંત તરીકે માનીએ છીએ ને, તુલસીદાસજીને પરોક્ષના સંત તરીકે માનીએ છીએ. તુલસીદાસજી એમ લખ્યું કે જે એકવાર રામનું નામ લે ને એને મારી ચામડીના જોડા કરીને પહેરાવું, આવો એને રામના ભક્તોમાં પ્રેમ અને રામના નામ ઉપર વિશ્વાસ. તો આપણે તો પ્રત્યક્ષના છીએ ને, પ્રત્યક્ષનો ઝંડો લઈને ફરીએ છીએ. પ્રત્યક્ષ હોવા એ મારે મારે તમારા માટે જરૂરી છે, એક ઉપાસના છે, એક નિશ્ચય છે. પણ આપણે શું કરીએ છીએ, તુલસીદાસજી એને જોડા કરીને પહેરાવે, આપણે જોડા મારીએ. પ્રસંગ બજરમ પાસ મહાત્મન કવયો વિદુ સૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વાર અપાવૃતમ. મહારાજે આ શ્લોક બોલ્યા અને ગુણાતન સ્વામીએ કીધું કે ભીતમાં બાયણા વિના માથું ભરાવો જોઈએ, જવાય ન જવાય. એમ જે દ્વારેથી જવાનું છે અક્ષરધામની અંદર, એ જ દ્વારને આપણે બંધ કરી દઈએ. મોબાઈલની અંદર જે સામસામા મોબાઈલ હોય એની અંદર ડાઉનલોડ કરવું હોય તો બ્લૂટૂથનું કનેક્ટ જોઈ, બ્લૂટૂથનું જોડાણ જોઈ, તો જ એ બ્લૂટૂથ થઈ શકે, ડાઉનલોડ થઈ શકે. એમ આપણા જીવની અંદર, આપણા આત્માની અંદર પરમાત્માને પધરાવા હશે. ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને પધરાવા હશે તો આવા બ્લૂટૂથની જરૂર પડશે. અને વાહલા ભક્તો, તુલસીદાસજી એમ લખ્યું કે રામનું ભજન કરે ને મારી ચામડીના જોડા કરીને પહેરાવું, તો આપણને પણ ગર્વ હોવો જોઈએ કે આ એક મારી પરંપરાનો છે, આ એક મારા મંડળનો છે, આટલું ગૌરવ તો રાખવું જ બધાએ. અને બીજું, વાહલા ભક્તજનો, આ જોગી સ્વામી એમના આ દિવ્ય પ્રસંગે ગુરુથી ઘણા બધા પ્રસંગો મને સાંભળવા મળ્યા છે. એમાં એક પ્રસંગ એવો છે કે જે આપણી બુદ્ધિ, આપણા તર્ક, વિતર્ક બધા માયકાંગલા થઈ જાય. આપણે એમ માનીએ કે જે કોઈ આ મૃત્યુલોકને છોડીને જાય છે એ પાછા નથી આવતા. ભગવાનના ભક્ત હોય તો ભગવાનના ધામ માર્યે છે, એ પાછા ક્યાંય નથી જતા. તો જૂનાગઢનો ઇતિહાસ, અત્યારે જે બ્રહ્મચારી છે એ બ્રહ્મચારીના ગુરુ અને એમના ગુરુ, નામ હું ભૂલી ગયો છું, જગદીશાનંદ ગુરુના બ્રહ્મચારીના ગુરુ, એમને એમના જીવનની અંદર કંઈક વર્તમાન ચૂક થયો હશે એ જે હોય તે. પણ અંતે એમને યમદૂત દેખાણા લેવા માટે યમદૂત આવ્યા. અમે સારા સદગુરુ પાસેથી સાંભળેલો ઇતિહાસ છે, મારો મનગઢત નથી. એટલે એમને યમદૂત લેવા માટે આવ્યા, એટલે ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી ઉપર એને અતિશય હેત. સ્વામિનારાયણનું ભજન પછી કરે, પહેલા ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીનું ભજન કરે. યમદૂત દેખાણા અને ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી આમ કર્યું,
અને ત્યાં ગોપાળાન સ્વામી ગુણાતીતાન સ્વામી ચોકી મીલા કરવા અને યમદૂતોને ભગાડ્યા અને ચર્ચા થઈ એ બંને વચ્ચે કે આ જીવ અમારો છે. તો કે નહીં, આ જીવ અમારો છે ગોપાળાનંદ સ્વામી, ને ગુણાતીતાનંદ સ્વામી કે એ તારો નથી. છેવટે ગુણાતીતાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી એ અક્ષરધામમાં એમને લઈ ગયા. તો બ્રહ્મનિષ્ઠ સંતો જેણે ભગવાનની સાથે એક તાર કર્યો છે એ સંતો આ પૃથ્વી ઉપરથી ક્યાંય જતા નથી. આપણે જેને આપણા માનીએ છીએ એ આપણા એ ક્યારેય દૂર નથી થતા, એમ તર્ક સંગ્રહ કહે છે, એમ હું નથી કહેતો. એ ક્યારેય દૂર નથી જતા. રવજી શેઠ મંથલીના એમનો જ્યારે અંતકાળ આવ્યો, સ્વામી બાપાની પેઢી કહેવાતી, મનીઓર્ડર ત્યાં આવે, ટપાલ ત્યાં આવે, એનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે અનેક નંદ સંતો શ્રીજી મહારાજ અને જોગી સ્વામી એમને તેડવા માટે આવ્યા, એમની સાક્ષી હોરો મુસલમાન જ્યારે તેડવા માટે આવ્યા, ત્રણ છોકાવાળી પાક અને બીજા સંતો, એમને બહુ આશ્ચર્ય થયું કે આ વળી કોણ, અવળીકડી નાની એવી ઓરડીની અંદર આટલા મોટા સંતો, આટલા બધા સંતો. કોઈને ઓળખો નહીં, પણ એક પીપલાણાવાળા જોગી સ્વામીને ઓળખો. અને એ પછી એને બધાને વાત કરી. વહાલા ભક્તો, જે મહાપુરુષો ના આપણે જ્ઞાનના વારસદાર છીએ, ભક્તિના વારસદારો છીએ, એનું આપણે બિરુદ લઈને ફરીએ છીએ, પણ એ વારસદારનો કૃપા પાત્ર તો ત્યારે જ થઈ શકે એને મન કર્મ વચને સ્થૂળ સૂક્ષ્મને કારણથી એમને વરેલો હોય ત્યારે જ આપણે એના વારસદાર થઈ શકીએ, બાકી ન થઈ શકીએ. અહીંથી વ્યાસપીઠ ઉપરથી હરિભગતે ઘણા બધા આપણને જોગી સ્વામીના જીવન ચરિત્રો કહ્યા, પણ અંતે વહાલા ભક્તો આ જીવનને ધન્ય માનતા હું અંતમાં એટલું જ કહીશ, જોગી સ્વામી મહારાજ અને બ્રહ્મનિષ્ઠ સંતોના ચરણારવિંદની અંદર એટલું જ પ્રાર્થના કરું કે હું એક સારામાં સારો સાધુતાવાળો સાધુ બનું, અને બીજું કે મારી લાઈફમાં, મારી જિંદગીની અંદર એવી ક્યારે ભૂલ ન થાય કે જેથી કરીને મારી પરંપરાનું ગૌરવ ડાઉન થાય, મારી પરંપરાને નીચું જોવું પડે, આવું ક્યારેય ન થાય, અને એવી મને સદબુદ્ધિ આપે એવી સર્વે સંતો અને જોગી સ્વામીના ચરણારવિંદની અંદર પ્રાર્થના કરી મારા વાક્પુષ્પને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.